हेलो गुड मॉर्निंग फ्रेंड्स, आज आपणे कूलिंग सीस्टम जोवाना छे। कूलिंग सीस्टमनी अंदर बे प्रकारनी कूलिंग सीस्टम होय छे, एक छे एर कूलिंग सीस्टम अने बीजी छे लिक्विड कूलिंग सीस्टम। तो सौप्रथम कूलिंग सीस्टम केम राखवामां आवे छे, तो एंजिन जे फरता भाग होय एने ठंडू राखवानुं काम कोण करे छे, कूलिंग सीस्टम करे छे। बे प्रकारनी कूलिंग सीस्टम छे, एक एर कूलिंग सीस्टम छे, बीजी लिक्विड कूलिंग सीस्टम छे। सौ प्रथम आपणे एर कूलिंग सीस्टम जोईए। फिगरनी अंदर तमे जोई रह्या छो, सिलिंडर छे अने एनी आजूबाजू फिन होय छे। शुं होय छे? फिन्स होय छे। तो फिन्स शुं करशे? तो कूलिंग मीडियम प्रोवाइड करशे, बराबर छे। તમે મોટાભાગનું આ જોયું હશે તો ટુ વ્હીલરની અંદર, તમે બાઇકની અંદર તમે આ વસ્તુ જોયેલી હશે, બરાબર છે। આ રીતે ઉપસેલો ભાગ બહાર આ રીતે આવા ખાંચા પાડેલા હશે, બરાબર છે। તો એ કશું જ નહીં પણ એ ફિન્સ છે, કે જે એન્જિન કૂલિંગ સિસ્ટમ છે, જેને એર કૂલિંગ સિસ્ટમ કહેવામાં આવે છે। હવે તમને એર કૂલિંગના મતલબ પરથી ખબર પડી હશે કે કૂલિંગ શાના વડે થતું હશે, એર વડે થતું હશે, ઓકે। એન્જિનને ઠંડુ પાડવાની ખૂબ જ સરળ પદ્ધતિ, સરળ એકદમ સિમ્પલ મેથડ છે એર કૂલિંગ સિસ્ટમ। સિલિન્ડરની આજુબાજુ હવાના પ્રવાહ દ્વારા ગરમી દૂર કરવામાં આવે છે। આજુબાજુ હવાનો જે પણ પ્રવાહ હશે તેના દ્વારા ગરમીને શું કરવામાં આવશે, દૂર કરવામાં આવશે। પછી આ પદ્ધતિ સ્કૂટર અને મોટરસાયકલ એન્જિનમાં વપરાય છે, બરાબર છે। એટલે કે ટુ વ્હીલરની અંદર આ પદ્ધતિનો ઉપયોગ થાય છે। સિલિન્ડરની ઉપર ફિન્સનું કાસ્ટિંગ કરેલું હોય છે। આ જે ફિન્સ જે છે એ કઈ મેથડથી બનાવેલી હોય છે, તો એ કાસ્ટિંગ મેથડથી બનાવેલી હોય છે। આથી ઠંડી ઋતુમાં પણ એન્જિન તાત્કાલિક ચાલુ કરી શકાય છે। સિલિન્ડર તથા સિલિન્ડર હેડ ઉપર આવેલી ફિન્સ ઉપર હવા પસાર કરવાથી ગરમી દૂર થાય છે, ઓકે। તો બેઝિકલી એકદમ સિમ્પલ મેથડ છે એર કૂલિંગ સિસ્ટમ, એની અંદર સિલિન્ડરની જે ફિન્સ હોય છે એના ઉપરથી હવા પસાર થાય, ઓકે। તો ત્યારે ત્યાં આગળ શું થશે, હીટ ટ્રાન્સફર થશે અને એના કારણે કૂલિંગ આપણને મળશે, ઓકે। હવે એના આપણે ફાયદા જોઈએ, તો ફાયદાની અંદર શું જોયું, તો આપણે તમે બાઇક જોયું હશે તો એની અંદર ફિન્સ કેટલા ભાગમાં હશે, બહુ ઓછા ભાગની અંદર છે, અને એન્જિન કેવું હશે, કોમ્પેક્ટ હશે, તેથી એ વજનમાં કેવું છે, હલકું છે। બીકોઝ જે એન્જિન ઉપર તમે કરેલું હોય છે એ એન્જિન પણ કેવું હોય છે, નાનું એન્જિન હોય છે। બીકોઝ આની લિમિટેશન છે કે આ બહુ મોટા એન્જિન ઉપર આપણે કરી નથી શકતા, કારણ કે આનું હીટ ટ્રાન્સફર રેટ અને એની જે ડિઝાઇન કેલ્ક્યુલેશન જે છે એ મોટા એન્જિન અને હેવી એન્જિન માટે અનુકૂળ નથી। ડિઝાઇન સાદી, ઓછી ખર્ચાળ છે, પછી એન્ટી ફ્રીઝની જરૂર નથી, પછી વોટર કૂલ્ડ એન્જિન કરતાં ઝડપથી ગરમ થાય છે, મેન્ટેનન્સ ઓછું અને સરળ છે। આ જેટલું ઝડપથી ગરમ થાય છે, બરાબર છે, તો આમાં ફિન્સ જે છે આપણે જોઈએ તો ફિન્સ બહારના ભાગની અંદર ઉપસેલી હોય છે, પણ એક મારો એક ક્વેશ્ચન છે, જો ફિન્સ અંદરના ભાગની અંદર હોય તો શું થાય, મને કોમેન્ટમાં જવાબ આપો। ગેરફાયદા જે છે એમાં જોઈએ તો ઓછું કાર્યક્ષમ કૂલિંગ છે એર કૂલિંગ સિસ્ટમનું, કૂલિંગ જે છે એ કેવું છે, ઓછું છે। સિલિન્ડરને એક સરખી રીતે કૂલિંગ કરી શકાતું નથી, એક સરખી રીતે તમે કૂલિંગ નથી કરી શકતા, અવાજ વધુ છે, બરાબર છે, અવાજ વધુ કરે છે અને ઊંચું વર્કિંગ તાપમાન રહે છે, મોટી કેપેસિટીના એન્જિન માટે વાપરી શકાતું નથી। બીજો પ્રકાર છે લિક્વિડ કૂલિંગ સિસ્ટમ। લિક્વિડ કૂલિંગ સિસ્ટમની અંદર તમે ફિગરમાં જોઈ રહ્યા છો, સિલિન્ડર છે, વાલ્વ્સ છે, સિલિન્ડર બ્લોક છે અને વોટર જેકેટિંગ સિસ્ટમ છે, ઓકે। આઈસી એન્જિનને ઠંડુ રાખવા માટે આ પદ્ધતિ સિલિન્ડર તેમજ સિલિન્ડર હેડ વોટર જેકેટની રચના કરવામાં આવેલી હોય છે। વોટર જેકેટનું કૂલિંગનું જે પરિભ્રમણ થતું હોય છે તો એની અંદર શું સર્ક્યુલેટ થતું હોય છે, કૂલન તરીકે તમે પાણી વાપરી શકો છો, પણ હાલમાં ટેકનોલોજી ક્ષેત્રે પ્રગતિ થઈ છે અને પાણીની જગ્યાએ આપણે લિક્વિડ વાપરીએ છીએ। લિક્વિડમાં તેની આપણે જોઈએ તો કયા પ્રકારનું, તો સારી થર્મલ પ્રોપર્ટી, એન્ટી કોરોઝન સ્કેલ ફોર્મિંગ પ્રોપર્ટી ધરાવતું લિક્વિડ તમે વાપરી શકો છો। કૂલન્ટ એન્જિનના વિવિધ ભાગોમાં પરિભ્રમણ કરતું હોવાથી ગરમી શોષી લે છે, જેથી ભાગોનું તાપમાન નિયત મર્યાદામાં જળવાઈ રહે છે। આપણે જોયું એ પ્રમાણે લિક્વિડ કૂલિંગ સિસ્ટમ, તે એની અંદર બે પ્રકાર છે, એક છે થર્મોસાઇફન કૂલિંગ સિસ્ટમ, બીજું છે ફોર્સ્ડ કૂલિંગ સિસ્ટમ, ઓકે।
लिक्विड कूलिंग सीस्टम फायदा जो है तो स्पेसिफिक फ्यूल वपराश केवो छे ओछो छे, एंजीन एकसरखू ठंडू थाय छे, अवाज ओछो करे छे, मोटा एंजीन माटे अनुकूल छे, बराबर छे। पेला एर कूलिंग जे छे नाना एंजीन लाइट वेट एंजीन होय एना माटे अनुकूल हतुं, ज्यारे लिक्विड कूलिंग सीस्टम जे छे ए हेवी वेट एटले के मोटा तमारा एंजीन माटे अनुकूल छे। हवे आपणे बन्ने सीस्टम समझ्या के एर कूलिंग सीस्टम शू छे, वॉटर कूलिंग सीस्टम शू छे, हवे आपणे एनो तफावतना स्वरूपे आपणे एने जोईए अने कम्पेर करिए के बन्ने सीस्टम केवी छे अने कई सीस्टमनो आपणने फायदो थाय एवो छे। अने एक्जामनी अंदर डिफरन्शिएट जीटीयूनी अंदर घणी वखत पूछाई गयेलो प्रश्न छे, तेथी आ क्वेश्चन घणो ज आईएमपी क्वेश्चन छे, तैयार करी लेवो। एर कूलिंग सीस्टमनी वात करिए तो एनी अंदर शू छे तो डिज़ाइन एकदम सीम्पल छे, सादी सरल अने ओछी खर्चाळ छे। डिज़ाइन सीम्पल होय तो देट मीन्स एनो खर्चो पण ओछो थतो हशे, बराबर छे। एटले आ एक आपणी जोडे पॉजिटिव पॉइंट छे के एकदम ओछू खर्चाळ सीस्टम छे। ज्यारे वॉटर कूलिंगनी अंदर डिज़ाइन थोड़ी अटपटी एटले कॉम्प्लिकेटेड छे, खर्चो पण वधारे थशे, बराबर छे। बीजो टॉपिक छे प्रति बीपी, बीपी एटले ब्रेक पावर। कूलिंग सीस्टम दळ ओछू होय छे, बराबर छे, ज्यारे आनी अंदर केवुं हशे वधारे हशे। स्पेसिफिक फ्यूअल वपराश केवो छे वधु छे, सानो एर कूलिंगनो, एर कूलिंगनो स्पेसिफिक फ्यूअल वपराश केवो छे वधारे छे, ज्यारे अहीं गाड़ी केवो छे ओछो छे। આમાં ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સ કેવું છે, ઇઝી છે, કેમ, કારણ કે એની રચના સાદી છે, સરળ છે, ઓછું ખર્ચાળ છે, બરાબર છે, રચના સાદી સિમ્પલ, બરાબર છે, એનું ઇન્સ્ટોલેશન અને મેન્ટેનન્સ પણ તમે ઇઝીલી કરી શકો, બરાબર છે, તો એ કેવું છે, સરળ છે। જ્યારે અહીં ગાડી કેવું છે, એની ડિઝાઇન અટપટી છે, ખર્ચાળ છે, ઇન્સ્ટોલેશન કેવું છે, અઘરું છે, મેન્ટેનન્સ કેવું છે, વધુ છે। કૂલન્ટનો ફ્રીઝિંગનો ભય નથી, કૂલન્ટ જે ફ્રીઝ થઈ જાય, બરાબર છે, આ એનો ભય આની અંદર એર કૂલિંગમાં નથી, જ્યારે અહીં ગાડી વોટર કૂલિંગમાં છે। સરળતાથી સતત કામ કરે છે, કોઈપણ કૂલન્ટ પર આધારિત નથી, બરાબર છે, કન્ટિન્યુઅસલી કામ કરે છે, કોઈ કૂલન્ટ નથી આની અંદર, શું છે, એર કૂલિંગ છે પણ એમાં લિક્વિડ કોઈપણ જાતનું કૂલન્ટ યુઝ નથી થતું। તો એક પ્રશ્ન અહીંયા થાય કે કયા કૂલિંગ સિસ્ટમમાં એક પણ જાતનું કૂલન્ટનો ઉપયોગ નથી થતો, તો કયો જવાબ આવશે, એર કૂલિંગ સિસ્ટમ। વોટર કૂલિંગની અંદર શું છે કે કૂલન્ટનો ઉપયોગ થાય છે, બરાબર છે, વોટર અથવા તમે કોઈપણ લિક્વિડ, પણ ધ્યાન રાખવું ખાસ કે સિસ્ટમ ફેલ થાય તો ઓછા સમયમાં એન્જિનને વધુ નુકસાન થાય છે, બિકોઝ આની અંદર ઘણી મોટી સિસ્ટમ હોય છે, રેડિએટરને બધા એના પાર્ટ્સ હોય છે, મોટી સિસ્ટમ હોય છે, જેથી કોઈપણ પાર્ટ્સ બગડી જાય કાં તો કોઈ ડિફેક્ટ થાય તો એના કારણે એન્જિનને ઘણું મોટું નુકસાન થાય એવું છે। ઓકે, હવે આગળનો ટૉપિક આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું। ઓકે, ગુડ બાય, થેન્ક યુ।